વસાવી આપણી રોડ ઉપર હંમેશ મુજબ લોકોની ચહેલ પહેલ હતી. ત્યારે જ રોડની બરાબર સાઈડમાં એક જૂની મેલી ટ્રાવેલ બેગ પડી હતી. જે બેગ જોઈ રમદારીઓએ તપાસ કરતા બેગમાં એક માસૂમ બાળક હતો, જેથી તેને લોકોને બાળકને બેગમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સ્વીમર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વસ્તાદેવડી રોડ પર બેગમાંથી મળેલ બાળકને સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાતા હાલ તો હોસ્પિટલના ઓબ્ઝર્વેશન હેઠળ છે. તપાસમાં લેધરની બેગમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું, જેમાં પ્રસૂતિ સંદર્ભે એક માર્ગદર્શિકા પુસ્તક પણ હતું, જેમાં સવાના નામ લખ્યું હતું અને તેની પર હરિયાણાના કોલાર મહોલ્લો ધ્વજનું સરનામું છે. પોલીસને એક એવી પણ આશંકા છે કે જે મહિલા બાળકને ત્યજી ગઈ છે તે કુંવારી માતા બની હોય અને બાળકને ત્યજી દીધું હોઈ શકે. તો બીજી તરફ એવી પણ આશંકા છે કે બાળકનું હરિયાણાથી કોઈએ અપહરણ કર્યું હોય અને તેને સુરત લાવી સંબંધીએ ત્યજી દીધું હોય. પણ પોલીસે હાલ તો આ પ્રકરણમાં ચારે દિશામાં તપાસ હાથરી છે. પરમ દિવસ સાંજે સુરત શહેર કંટ્રોલ તરફથી 100 નંબર પર રિંગ આવેલ કે કોઈ બિનવાસી બાળક વસ્તાદેવડી રોડ ખાંચામાં પડેલ છે. જે હકીકત મળતા ઇન્વે PSI શ્રી NR ગોહિલ તથા અમો જાતેથી જગ્યા પર જઈ ચેક કરતા બિનવાસી બાળક મળી આવેલ, જેની હાલત જોતાં તાજું જન્મેલું હોય તેવું જણાઈ આવે, જેના કારણે અમે તાત્કાલિક અને બાળકને સ્વીમેર હોસ્પિટલમાં દાખલ કરે અને વધુ આગળની તપાસ હાથ ધરી. જે તપાસ કરી બાળક એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે અને બહુ જ સરસ તબિયત છે. ત્યારબાદ એની પાસેથી મળી આવેલ થેલો તથા આજુબાજુ જગ્યાની ઝડપી કરતા અમને એક હરિયાણા સરકારની સ્વાસ્થ્ય ડિપાર્ટમેન્ટની પુસ્તક મળી આવેલ, જે પુસ્તક આ સ્ત્રીનું પ્રેગ્નન્સી દરમિયાન લીધેલી સારવારની હકીકત બતાવતું હતું, જેના ઉપરથી અમે તેના સ્કેન કરી હરિયાણા હેલ્થ વિભાગને મોકલેલા. ત્યાંના MD PSI વિનોદભાઈ મારફતે તમામ સ્કેન કરીને મોકલેલી હકીકત ઉપરથી કાલ બપોરે 2 વાગ્યા સુધીમાં હકીકતની ખબર પડેલ કે ધૌજ કોલાર મોહલ્લો ધૌજ ખાતે કોઈ શબાના નામની સ્ત્રીએ ડિલિવરી કરાવેલ છે, જેના બાળક પુરુષ હતું. જે બાળક પણ બિનવારસી મેલ હોય વસ્તુની ચોકસાઈ કરવા આંગણવાડીની બેન એના ઘરે પહોંચે અને ઘરેથી ખબર પડે કે આ સ્ત્રી અત્યારે શબાના સુરત ખાતે છે, જેથી તેનો સંપર્ક નંબર મળ્યો. તેનો ટેલિફોનિક સંપર્ક કરતા પોતે ટેલિફોન પર પોતાનું બાળક ત્યજી દીધેલાનું જણાવેલ અને સત્વરે બાળકને લેવા માટે પોલીસને આવશે તેમ જણાવેલ ગઈ મોડી રાત્રે પોલીસ ખાતે પહોંચી શકે. ત્યારે હાલ તો ત્યજી દેવાયેલા બાળકનું સ્વીમેર હોસ્પિટલની 3 નર્સો દિવસ રાત સંભાળ રાખી માનવતા મહેકાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.